हाय फ्रेंड्स, आजना वीडियो सेशन में आपणे स्टैंडर्ड 12 इंग्लिश सब्जेक्ट में यूनिट नंबर टू में रीड नंबर 1 अनफर्गेटेबल वॉल्ट डिज्नी स्टार्ट करीए छीए। अनफर्गेटेबल वॉल्ट डिज्नी मीन्स वॉट? तो जेने गुजराती तमे कही शको छो अविस्मरणीय वॉल्ट डिज्नी। अविस्मरणीय वॉल्ट डिज्नी मतलब कदी भूली न सकाय तेवा वॉल्ट डिज्नी, मीन्स अनफर्गेटेबल वॉल्ट डिज्नी। हवे आ स्टोरी में वॉल्ट डिज्नी ना ब्रधर रोय डिज्नी एना ब्रधरनी जे छे आखी लाइफ स्टोरी आपणने कहेवा मांगे छे कि भाई वॉल्ट डिज्नी साव शून्यमांथी टॉप ऊपर केवी रीते पहोंच्या अने ने पोतानी लाइफ में केवी रीते अप्स एंड डाउन्स आव्या छे एनी विषे कहेवा मांगे छे। आखी लाइफ स्टाइल आखी लाइफ स्टोरी आपणने कहे छे शुं छे जोईए। टेक्स्ट बुक तमारा हाथमां राखजो एटले तमे शब्दो लखी शको साथे, राइट। હવે રોય ડિઝની કહે છે, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ। સેન્ટેન્સ થોડુંક મોટું છે, આપણે એને બ્રેક કરીને જોઈએ। માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, હવે રોય ડિઝની એ સમયે વાત કરે છે કે જે સમયે ઓલરેડી વોલ્ટ ડિઝની ગુજરી ગયા છે, હાજર નથી, અને એમની યાદમાં આ વાત કરે છે એટલે કહે છે કે ઇઝ નો મોર, યટ હિઝ ઇન્ફ્લુઅન્સ એટલે શું? તેની અસર। મારો ભાઈ અત્યારે હાજર નથી પણ છતાં એની અસરની અમને અનુભૂતિ થઈ રહી છે। લિંગર્સ એટલે શું? તો કે લાંબા સમય સુધી ટક્યા રહેવું, કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી જે ટકેલી રહે એને લિંગર્સ કહેવાય। ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પરફ્યુમ લગાવેલું હોય તો પરફ્યુમની જે છે ફ્રેગરન્સ તમને જે છે આખો દિવસ આવે, લોંગ સમય સુધી તમને જોવા મળે તો એને શું કહેવાય? લિંગર્સ। હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, એ હાજર નથી પણ છતાં એના સ્ટુડિયોમાં અમને લાંબા સમય સુધી એની અનુભૂતિ હજી થાય છે। Where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. કે જ્યાં બેસીને તેને કાર્ટૂન મૂવી બનાવ્યા, ફીચર મૂવી બનાવ્યા, ઘણી બધી વસ્તુને જે છે ડિઝનીએ બનાવી કે જેને કારણે તેને આખા વિશ્વમાં ચાહના મળી છે, આખું વિશ્વ તેને પ્રેમ કરે છે, એવી જે છે તેણે નામના મેળવી એ સ્ટુડિયોમાં એની અસર અમને હજુ અનુભવાય છે। ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, ક્રૂ એટલે સભ્યો, ક્રૂ એટલે એક પ્રકારનું જૂથ, સભ્યો મેમ્બર્સ, વોક અરાઉન્ડ ધ ક્રૂ આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બાઉડ ઇન ધ થોટ ઓફ સમ ન્યૂ પ્રોજેક્ટ। જો શું કહે છે કે હું જેવો સ્ટુડિયોની અંદર જાઉં, જૂથના સભ્યો પાસે જાઉં તો હું જે છે એન્કાઉન્ટર, એ શું કહેવા માગે છે કે ભાઈ મને એની જે છે અનુભૂતિ થાય, શબ્દ વાપરે છે એન્કાઉન્ટર। તમે ધારો કે અચાનક કોઈને મળી ગયા હોય, એ વાત કરતા કોઈકને યાદ આવતી હોય અને એ જ તમને મળે તો શબ્દ યુઝ થઈ શકે છે એન્કાઉન્ટર, કે મને અચાનક જ એની અનુભૂતિ ત્યાં થાય છે। કેવી? પેલો ટોલ છોકરો, કન્ટ્રી બોય, દેશી છોકરો, હેડ બોર્ડ ડાઉન એટલે નીચે નમેલું અથવા નીચે ઝૂકેલું, કે મારો ભાઈ આમ નીચું માથું રાખીને કંઈક કામ કરી રહ્યો હોય, કંઈક નવા નવા પ્રોજેક્ટ વિચારી રહ્યો હોય, એ અત્યારે હાજર નથી પણ ભૂતકાળમાં જે રીતે કરતો ને એવી અનુભૂતિ અમને અત્યારે થાય છે। વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ડ્રાઇવિંગ ફોર્સ એટલે એક પ્રકારનું પીઠબળ, જુસ્સો, અમે જે કંઈ પણ કાર્ય અત્યારે કરીએ છીએ અથવા ત્યારે કરતા હતા એની પાછળનું પીઠબળ, જુસ્સો જો કોઈ હોય તો મારો બ્રધર છે। ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અરાઈવ, અમે કાર્ટૂન મૂવીઝ બનાવ્યા, બીજા ફીચર મૂવીઝ બનાવ્યા, ડિઝનીલેન્ડ બનાવ્યું,
પણ એ બધી વસ્તુ જોઈને જે છે દરેક વ્યક્તિને એવી અનુભૂતિ થાય છે કે વોલ્ટ જાણે કે આ બધાની અંદર હજી જીવતો હોય. Every time we show a new picture or open a new feature at a Disneyland, someone is bound to say. હા, અમે જ્યારે કંઈ બનાવેલું નવું પિક્ચર જોઈએ કે ભાઈ અમારા ડિઝનીલેન્ડની અંદર કંઈક નવા ફેરફાર કરીએ, તો આ લોકો પબ્લિક જ્યારે પણ કંઈ પણ જુએ ને, તો એમાંથી કોઈ તો એક વસ્તુ આવું વાક્ય કંઈક બોલે છે. શું કહે છે? આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. કંઈ પિક્ચર બનાવેલું હોય, કાર્ટૂન પિક્ચર બનાવેલું હોય, ડિઝનીલેન્ડની અંદર કંઈક ફેરફાર કરેલા હોય, તો એ જોઈને પબ્લિક તો માંથી કોઈક તો બોલે જ, અમારા ટીમ મેમ્બરમાંથી કોઈક કંઈક તો બોલે જ કે વોલ્ટ જો હાજર હોત તો એને આ કેવું ગમ્યું હોત. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. પણ પણ જ્યારે ખરેખર આ અમે કંઈક નવી વસ્તુ બનાવીએ છીએ, કંઈ ફેરફાર અમે કરીએ છીએ, તો ત્યારે અમને હવે અનુભૂતિ થાય છે કે આ કદાચ એનું જ બનાવેલું પ્લાનિંગ હતું જે અત્યારે અમે એનું અમલ કરીએ છીએ. ફોર માય ઇમેજિનેટિવ, ઇમેજિનેટિવ એટલે કલ્પના શક્તિવાળો. મારો કલ્પના શક્તિવાળો ભાઈ, ઇન્ડસ્ટ્રિયસ, ઉદ્યમી, ઉત્સાહી ભાઈ, લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની મેની યર્સ. મારા ભાઈએ ત્યારે એ સમયે વિચાર કરેલા ઘણા બધા પ્રોજેક્ટ એવા હતા કે જે એ મૂકીને ગયો હશે, અને અમને હવે એની પ્રેરણારૂપે વિચાર મળે છે ને અમે અમલમાં મૂકીએ છીએ. એટલે મને કેવી અનુભૂતિ થાય છે કે હું એ નથી કરતો, આ વિચાર વોલ્ટના જ છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે કે એક પ્રકારનો જટિલ માણસ, વિચારધારામાં જટિલ માણસ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ. હી વોઝ અ જીનિયસ. જેટલા જેટલા રાઇટરવાળા વ્યક્તિઓ હોય, સ્ટોરી બનાવવાળા વ્યક્તિ હોય, મૂવી બનાવવાળા વ્યક્તિ હોય કે એનિમેશન બનાવવાળા વ્યક્તિ હોય, જ્યાં એની સાથે કામ કરેલું છે ને, એ બધાને વોલ્ટ કેવો લાગતો? જીનિયસ લાગતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કેમ? તો કે એની પોતાની કેવી ખાસિયત હતી કે કોઈ પણ સ્ટોરી હોય, કોઈ પણ કામ હોય, કાંઈ પણ બાબત હોય, એ અંતે પોતાનો કંઈક એવો સરસ વિચાર રજૂઆત કરે જેને કારણે કોઈ પણ બાબત છે ને એ શ્રેષ્ઠ બની જતી, કોઈ પણ કામ છે અમારું બેસ્ટ બની જતું. એટલે જેટલા લોકો એની સાથે કામ કર્યું બધાને શું કહેતા? જીનિયસ કહેતા. કારણ પાસે એને એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, ખાસિયત હતી કે હંમેશા કંઈક શ્રેષ્ઠ વસ્તુ આપી શકતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શોઝ, હી વોઝ વોર્મ, કાઇન્ડલી પર્સનાલિટી, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધર હોમ્સ. પણ એવા લાખો લોકો કે જેને એના કાર્ટૂન મૂવીઝ જોયેલા છે, કે જેને તેના ફીચર મૂવીઝ જોયેલા છે, કે જેના ચહેરા ઉપર જેને ખુશી, જેના ફેમિલીમાં તેને જે આનંદ આપેલો છે, એની માટે હંમેશા તે કેવો રહ્યો છે? એક વોર્મ, ઉષ્મા ભર્યો, એક ફ્રેન્ડલી વ્યક્તિ રહેલો છે. બધા એવું વિચારે છે. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ. પણ હા, એની વાત કરી કે જે બેંકવાળા લોકોએ અમને લોન આપી છે એની વાત કરીએ, તો આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન, એક પ્રકારનો ધૂની, જંગલી માણસ જેવો લાગતો. હેલબેન્ટ, હેલબેન્ટ મીન્સ અડગ. પોતાના કામમાં, પોતાના વિચારોમાં જે અડગ રહીને કામ કરે એવો હેલબેન્ટ એ લોકોને લાગતો. એન્ડ બેંક કરપ્શી, એ લોકોને એવું લાગતું કે બેંક કરપ્શી ક્યાંક ક્યાંક પૈસાનું દેવાળું ફૂંકી દે નહીં. લોન તો લઈ લીધી છે પણ પૈસાનું દેવાળું ફૂંકી દેશે તો બેંકવાળાને અમે બહુ સારા લાગતા નહીં. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કેમ ટ્રુ. ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અવાસ્તવિક. મારો ભાઈ એક એવી વિચારદ્રષ્ટિવાળો વ્યક્તિ હતો કે જે ખરેખર કોઈ વસ્તુ છે જ નહીં, અવાસ્તવિક વસ્તુ છે, એને તે સાકાર કરે છે, તેને વાસ્તવિકતામાં અમલમાં મૂકે છે. હા, આપણે જાણીએ છીએ કાર્ટૂન મૂવીઝ કંઈ પણ આપણે જુઓ છો તો કાર્ટૂન નામનું તો કંઈ છે જ નહીં, પ્રેક્ટિકલ વસ્તુમાં કંઈ છે નહીં, એ વ્યક્તિની કલ્પના શક્તિમાં છે કે જે આપણે ટીવી ઉપર જોઈ શકીએ છીએ. તો એવી અવાસ્તવિકતાને વાસ્તવિક સ્વરૂપ આપવાનો વિચારધારા વોલ્ટ ડિઝનીમાં હતી.
એપલ ઓર્ચર્ડ એટલે અમારી સફરજનની વાડી, એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ નેતરનું જે વાંસનું જે ઝાડ આવે ને, એ નેતરના ઝાડ જેવું, બાંબુના વાંસના ઝાડ જેવું જ એક ઝાડ. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm. હા, અમારું જૂનું ખેતરની વાત કરીએ તો પહેલાંની વાત, તેમાં જે છે મોટા મોટા જે છે એપલની અમારી સફરજનની વાડી છે, એમાં મોટા જે છે વીપિંગ વિલોઝ છે, નેતરના ઝાડ છે. ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોલ્ટ સ્કેચડ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ. હા, એ અમારા જે છે ગાર્ડનની અંદર અમારી જે છે વાડીની અંદર બેઠો પોતાનો ફર્સ્ટ સ્કેચ ત્યાં બનાવતો. શેના સ્કેચ બનાવતો? એનિમલ્સ, પ્રાણીઓના તે જે છે ડ્રોઈંગ કરતો, પ્રાણીઓના તે સ્કેચ બનાવતો. આઈ રિકોલ, રિકોલ એટલે રિમેમ્બરનું સમાનાર્થે, આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. હા, રાત્રિ દરમિયાન તમને વાત કરું તો હું અને વોલ્ટ બંને એકબીજાની બાજુમાં લપકાઈને બેસી જતા સુઈ જતા રાત્રિ દરમિયાન. જો આઈ રિકોર્ડ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અમે રાત્રિ દરમિયાન સાવ બાજુમાં જે છે લપકાઈને સુઈ જતા, કારણ કે રાત્રિ દરમિયાન અમારા ઘરની પાછળના ભાગમાંથી જે છે ટ્રેન પસાર થતી રાત્રિ દરમિયાન, અને એની જે વિશલ, એનો જે અવાજ આવે એ હોન્ટિંગ વિશલ, ડરાવી દે તેવું કીધું. એટલે અમે એકબીજાની બાજુમાં સાવ સુઈ જતા. અવર અંકલ માઇક વોઝ એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિશલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ. હવે એ જે ટ્રેન રાત્રિના પસાર થતી ને, એ ટ્રેનમાં જે છે અમારા અંકલ જેનું નામ હતું માઇક, એના એન્જિનિયર હતા. હવે જેવા અમારા ઘર પાસેથી પસાર થાય અને જેવી ટ્રેન પસાર થાય, એટલે જે છે બે વિશલ, એ બે ટ્રેનની સીટી મારતા. કેવી? વન લોંગ એન્ડ ટુ શોર્ટ, પૂપ પૂપ પૂપ, એમ મોટી એક વિશલ અને બે નાની વિશલ મારતા. વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ. હા, વોલ્ટ ડિઝનીને પહેલેથી જ ટ્રેન બહુ ગમતી. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. પછી અમે જે ડિઝનીલેન્ડ બનાવ્યું એનો એટલો પ્રેમ એની ચાહના હતી, એટલે ડિઝનીલેન્ડમાં પણ એક જૂની ટ્રેન મૂકે છે, અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ડિઝનીલેન્ડમાં એ ટ્રેન બને છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. હા, જ્યારે પણ કે તમે વોલ્ટને જુઓ, એ કંઈક ને કંઈક વસ્તુ દોરી રહી હોય. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. હા, એને પહેલી વખત, હા, લોકોમોટિવ મીન્સ ટ્રેન, જ્યારે એ પહેલી વખત એની કમાણી થાય છે, પહેલી વખત એને આવક મળે છે, શું કીધું? નિકલ. નિકલ એટલે 5 સેન્ટ. આપણે કેમ બોલીએ છીએ 1 રૂપિયો 2 રૂપિયો 5 રૂપિયા, 10 રૂપીઝ નોટ, 100 રૂપીઝ નોટ આપણે બોલીએ, એવી રીતે જે છે વિદેશી ચલણ છે નિકલ, એટલે 5 સેન્ટનો એક સિક્કો એને કહેવાય છે. એની પહેલી આવક હતી, અને શેની આવક હતી? અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. એ પડોશીના ઘોડાનું એક ડ્રોઈંગ કરે છે, એક સ્કેચ કરે છે, અને એના બદલામાં એને વળતર મળે છે એક નિકલ, 5 સેન્ટનો સિક્કો. હી સ્ટડીએડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. પછી કાર્ટૂનિંગ જે છે શિકાગો શીખવા માટે જાય છે, શિકાગોમાં એ કાર્ટૂનિંગ શીખે છે. પછી કેન્સાસ શહેરની અંદર પોતાને કાર્ટૂન જે છે એનિમેશન કંપની શરૂઆત કરે છે, પણ એ ફ્લોપ જાય છે, એમાં સફળતા મળતી નથી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ વોઝ જસ્ટ 21. હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હું જે છે લોસ એન્જલસમાં હતો ત્યારે વોલ્ટ ડિઝની વિચાર કરે છે કે મારે હોલીવુડ મૂવીઝમાં કામ કરવું છે, મારું ભાગ્ય અજમાવવું છે. ત્યારે એની માત્ર ઉંમર કેવડી હતી? તો કે 21 યર્સની. નાનકડી જે વિચાર કરે છે કે મારે હોલીવુડ મૂવીઝમાં ટ્રાય કરવી છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે ની માલિકીનું, ચીપ એટલે સસ્તું.
પછી કેનું એને સ્ટેશને મળવા જાઓ છો, સ્ટેશને લેવા જાઓ છો, તો એના હાથમાં એક સસ્તી એવી સુટકેસ હતી, નાનકડી એવી સુટકેસ હતી કે જેમાં એની પોતાની જે છે માલિકીની બધી વસ્તુ હતી. વી બોરોડ $500 ફ્રોમ અવર અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. યસ, અમે જે છે અમારા અંકલ પાસેથી જે છે $500 ઉછીતા લઈએ છીએ, અને $500 ઉછીતા લઈને અમે કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. એને પહેલું કાર્ટૂન સિરીઝ કઈ ચાલુ કરી? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની ફર્સ્ટ સિરીઝ સ્ટાર્ટ કરે છે. ઇટ વોઝ ટફ ગોઈંગ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. ક્રેન્કડ એટલે ચલાવવું. વોલ્ટ જે છે બધા પ્રકારનું એનિમેશન કરતો, અને રોય ડિઝની કહે છે કે હું જૂની પુરાણી પદ્ધતિનો જો કેમેરો હતો એ કેમેરો હું ચલાવતો. એણે બધા જ પ્રયત્ન કર્યા. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. પણ એલિસ કાર્ટૂન જે બનાવ્યું ને એમાં અમને ધારી સફળતા મળી નહીં, બહુ સારી સફળતા મળી નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસવર્લ્ડ ધ રેબિટ. એટલે પછી વોલ્ટે જે છે સેકન્ડ કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. કઈ? ઓસવર્લ્ડ ધ રેબિટ નામની કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. ઓસવર્લ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પણ પહેલું જે અમારું ફ્લોપ રહ્યું એની તુલનાએ બીજું અમારું જે છે કાર્ટૂન સિરીઝ સારી રહી. એટલે વોલ્ટ ડિઝને શું થાય કે જેટલા એમાં ફાઇનાન્સ કર્યું તે પૈસા રોકેલા હતા એની મળવા માટે ન્યુયોર્ક જાય છે, પણ ત્યાં જાય છે તેને વધારે તકલીફ મુસીબત પડે છે. શું ટ્રબલ પડે છે? તો મેં એને પૂછ્યું, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. મેં મારા ભાઈને પૂછ્યું કે તું શું નવો કોન્ટ્રાક્ટ લઈને આવ્યો ન્યુયોર્ક મળવા ગયો તો ફાઇનાન્સરને, તો શું નવો કોન્ટ્રાક્ટ લઈને આવ્યો? વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. આપણને કોઈ નવો કરાર નવો કોન્ટ્રાક્ટ મળેલો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવર્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. આપણા જેટલે ડિસ્ટ્રીબ્યુટર છે એણે પોતાના નામે આ કાર્ટૂન સિરીઝનું કોપીરાઇટ લઈ લીધું છે, અને હવે પોતે જ એની મેળે કામ કરશે, મતલબ આપણને કામેથી કાઢી નાખશે. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. પણ આવી ઘટના બેના છતાં તે હતાશ દેખાતો નથી, ડાઉન હાર્ટેડ હતાશ દેખાતો નથી. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. તે અચાનક જ બોલે છે, કાંઈ વાંધો નહીં, આપણે નવી કાર્ટૂન સિરીઝ ચાલુ કરીએ છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. હવે આપણે નવી કાર્ટૂન સિરીઝ ચાલુ કરીએ છીએ એ કોના વિશે છે? ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. પણ હવે આ વખતે આપણો માઉસ આપણાથી કોઈ લઈ શકશે નહીં. જેમ ઓસવર્લ્ડ સિરીઝ લઈ લીધી, રેબિટ સિરીઝ લઈ લીધી, એમ આ કોઈ લઈ શકશે નહીં, એ આપણું પોતાનું જ રહેશે. એટલે અહીં એ મિકી માઉસની વાત કરવા જઈ રહ્યા છે. હવે આની વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે લેશું. અહીં આપણે જે છે સ્ટોરીનો એક પાર્ટ કમ્પ્લીટ કરીએ છીએ, બીજો પાર્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું.